ગોધરાની એક શાળાના આચાર્યે બે કિશોરીઓ સાથે અસભ્ય વર્તન કરતા ચકચારમૂચી જોવા મળી છે. ગોધરાની સિવિલ લાઇન્સ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ સાથે તે જ સંકુલમાં આવેલા અન્ય કન્યા શાળાના આચાર્યએ અસભ્ય વર્તન કર્યું હોવાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. ગોધરાના સિવિલ લાઇન રોડ પર દલુનીવાડીમાં કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે, જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રમતગમતના પીરિયડ દરમિયાન શાળા સંકુલમાં હતા. દરમિયાન સંકુલમાં જ આવેલ અન્ય કન્યા શાળાના જિગ્નેશ પટેલ નામના આચાર્ય બે વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ તેઓની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. આચાર્યના વર્તનથી ડગાઈ ગયેલ વિદ્યાર્થીનીઓ તાત્કાલિક બહાર દોડી આવી હતી અને સમગ્ર હકીકત પોતાના શિક્ષક તેમજ આચાર્યને જણાવી હતી, જેને લઈ આચાર્ય સમગ્ર હકીકત મામલે ગંભીરતા દાખવી કન્યા શાળાના લંપટ આચાર્ય જિગ્નેશ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતની કલમો ઉમેરી લંપટ આચાર્ય સામે ગુનો નોંધી લંપટને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે વાલીઓ સહિત સમગ્ર વિસ્તારના લોકોએ લંપટ આચાર્ય સામે ફિટકાર વરસાવ્યો હતો અને આચાર્ય સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગોધરા કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે બાળકીઓ સાથે કેન્દ્રીય વિદ્યાલયની સામે આવેલ કન્યા શાળાના આચાર્ય વિરુદ્ધ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલે અસભ્ય વર્તન કર્યા અંગેની ફરિયાદ અત્રે વખતે આવી આપેલ છે. જે બાબતે ગોધરા એ ડિવિઝન પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 137/15 આઈપીસી કલમ 354D પોક્સો કલમ 12 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એનવી પટેલ સાહેબ કોઇન્સ્ટ્રી કરે છે અને આ બાબતે આરોપી પકડવા માટે ગતો ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.